विद्यार्थी मित्रों, आजे आपणे धोरण 8 सामाजिक विज्ञान विषयमां पाठ पहेलो धार्मिक सामाजिक जागृति जोईशुं। आपणे आगला विडियोमां अर्धो पाठ जोई गया हता, हवे आ विडियोमां बाकीनो पाठ जोईशुं। तो आजे आपणे रामकृष्ण परमहंस विशे जोईशुं। रामकृष्ण परमहंस भारतीय संस्कृतिना ज्योतिर्धर અને બધા જ ધર્મોના સત્યને પામનાર સંત અને સુધારક હતા। તેમનો જન્મ બંગાળના હુગલી જિલ્લાના કામારપુકુર ગામમાં થયો હતો। તેમણે બાળપણથી જ ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ હતો। તેઓ કોલકાતા પાસે આવેલા દક્ષિણેશ્વરમાં કાલી માતાના મંદિરના પૂજારી હતા। તેમણે ઈશ્વરને વિવિધ રૂપે પામવાનો પ્રયત્ન કર્યો હતો। તેમના શુદ્ધ ચારિત્ર્ય અને જ્ઞાન ભક્તિના ઉપદેશથી અનેક લોકો તેમની પાસે આવતા હતા અને જ્ઞાન ભક્તિના ઉપદેશથી તેઓ લોકોને મદદ કરતા હતા। કેશવચંદ્ર સેન અને દયાનંદ સરસ્વતી સહિત ઘણા ધાર્મિક સુધારકોએ તેમની પાસેથી માર્ગદર્શન પણ મેળવ્યું હતું। પાશ્ચાત્ય અસરમાં આવેલા લોકોને રામકૃષ્ણ પરમહંસના બોધથી પોતાના ધર્મ અને સંસ્કૃતિમાં પુનઃ શ્રદ્ધા પેદા થઈ। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું સ્વામી વિવેકાનંદ વિશે। વિદ્યાર્થી મિત્રો, તમે સ્વામી વિવેકાનંદનું નામ તો સાંભળ્યું હશે, પણ તમને એ ખબર છે કે તેમનું નામ સ્વામી વિવેકાનંદ ન હતું। ખરેખર તો તેમનું નામ હતું નરેન્દ્રનાથ દત્ત। આ નરેન્દ્રનાથ દત્ત એ એમનું બાળપણનું નામ હતું, પરંતુ તેઓ ઈશ્વરની શોધમાં નીકળી પડ્યા અને તેમને બંગાળી સ્નાતક રામકૃષ્ણના પરમહંસમાં સ્વામી વિવેકાનંદ આવ્યા અને રામકૃષ્ણે નરેન્દ્રની જે જ્ઞાન પીપાસા હતી તે તૃપ્ત કરી અને ત્યારથી જ નરેન્દ્ર એટલે કે સ્વામી વિવેકાનંદ એ રામકૃષ્ણના શિષ્ય બની ગયા અને એમણે સંન્યાસ લીધો અને સંન્યાસ લીધો એટલે તેમણે તેમનું નામ નરેન્દ્રમાંથી સ્વામી વિવેકાનંદ નામ ધારણ કર્યું અને તેઓ ભારતીય અને પાશ્ચાત્ય તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી બન્યા। સ્વામી વિવેકાનંદે લોકોને દુઃખી માનવોની સેવા કરવા અને તેમાં જ ઈશ્વરના દર્શન કરવાનો બોધ આપ્યો। તેમણે ભારતના યુવાનોમાં ભૂતકાળ પ્રત્યે ગૌરવ અને ભવિષ્ય માટે શ્રદ્ધા જાગૃત કરી। સ્વામી વિવેકાનંદે ઈસવીસન 1893માં યુનાઇટેડ સ્ટેટ્સના શિકાગોમાં ભરાયેલી અખિલ વિશ્વધર્મ પરિષદમાં હાજરી આપી અને તેમાં તેમણે ખૂબ જ છટાદાર ભાષણ કર્યું અને તે દ્વારા ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાનની સમજ આપી। ત્યારબાદ યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપ, ઇજિપ્ત, ચીન, જાપાન આટલા બધા દેશોમાં એમણે પ્રવાસ કર્યો અને ત્યાં આગળ પ્રવાસ કરી અને આપણી ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કર્યો। તેઓ ભારતીય સંસ્કૃતિના પ્રશંસક અને પ્રખર રાષ્ટ્રપ્રેમી હતા। તેમણે ભારતીયોને ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોનું સૂત્ર આપ્યું હતું। સ્વામી વિવેકાનંદે ઈસવીસન 1897માં પોતાના ગુરુના નામ પરથી બેલુરમાં રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરી હતી। આ મિશને વિવિધ કાર્યો દ્વારા માનવોની સેવા કરવાનો આદર્શ અપનાવ્યો હતો। રામકૃષ્ણ પરમહંસના જીવનમાંથી પ્રેરણા મેળવી જનસેવા એ જ પ્રભુ સેવાના સૂત્રનો
આ મિશને અમલ કર્યો હતો. દેશમાં તેમણે શાળાઓ પણ ખોલી અને શિક્ષણ આપવાનું તેમજ દવાખાના દ્વારા સેવાનું કાર્ય પણ આ મિશન કરે છે. આ મિશનની શાખાઓ ભારતમાં અને દેશ વિદેશમાં આજે પણ કાર્યરત છે. હવે આપણે જોઈશું મુસ્લિમ સમાજમાં સુધારાની ચળવળ. 19મી સદીની શરૂઆતમાં ઉત્તર પ્રદેશમાં રાયબરેલીના સૈયદ અહમદ ખાન અને બંગાળના શરિયતુલ્લા જેવા લોકોની આગેવાની હેઠળ મુસ્લિમોમાં સામાજિક અને ધાર્મિક જાગૃતિનો આરંભ થયો. તેમણે ધાર્મિક નેતા દિલ્હીના શાહ વલી ઉલ્લાહના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી હતી. તેઓ માનતા હતા કે ભારતમાં ઇસ્લામ ધર્મ દૂષિત થવાથી દેશ ઉપર અંગ્રેજોએ શાસન સ્થાપ્યું હતું. તેમણે ઇસ્લામ ધર્મ અને સંસ્કૃતિને મજબૂત અને શુદ્ધ કરવા માટે વહાબી આંદોલન ચલાવ્યું હતું. વહાબી આંદોલન બાદ થોડા મુસલમાનોમાં પાશ્ચાત્ય વિચારોનો પ્રભાવ વધતા અંગ્રેજી શિક્ષણનું પ્રમાણ પણ વધ્યું, જેમાં ઉલેમાઓની રૂઢિચુસ્તતાને લીધે મુસ્લિમો અંગ્રેજી શિક્ષણ અને આર્થિક તથા સામાજિક લાભોથી વંચિત રહ્યા. તેથી મુસલમાનોમાં શિક્ષિત અને મધ્યમ વર્ગનો ઠીક ઠીક પ્રમાણમાં ઉદય થયો, એટલે કે બરાબર રીતે શિક્ષણ મળ્યું નહીં મુસ્લિમોને. હવે આપણે સર સૈયદ અહમદ ખાન વિશે જોઈએ. સર સૈયદ અહમદ ખાનનો જન્મ ઉમરાવ કુટુંબમાં થયો હતો. તેઓ ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે કંપની સરકારની નોકરીમાં હતા અને તે વખતે કંપનીને વફાદાર રહ્યા હતા. ઈસવીસન 1869માં નિવૃત્તિ પછી તેઓ ઇંગ્લેન્ડ ગયા અને પાશ્ચાત્ય ઉદારમતવાદથી પ્રભાવિત થયા. તેમણે મુસલમાનોને અંગ્રેજી કેળવણી લઈને તેમનું પછાતપણું અને રૂઢિચુસ્તતા દૂર કરવાનો આગ્રહ કર્યો. તેમણે ઈસવીસન 1870માં તહઝીબ ઉલ અખલાક નામનું સામયિક પણ શરૂ કર્યું અને ઈસવીસન 1875માં અલીગઢ મુસ્લિમ કોલેજની સ્થાપના કરી, જે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે પણ ઓળખાય છે. તેમણે અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનના ગ્રંથોનો ઉર્દુમાં અનુવાદ કરી મુસલમાનોને પાશ્ચાત્ય જ્ઞાનથી પરિચિત કરાવ્યા હતા. તેમજ તેમણે બુરખા પ્રથા અને બાળ લગ્ન પ્રથાનો પણ વિરોધ કર્યો હતો અને વિધવા વિવાહ તથા સ્ત્રી કેળવણીની તરફેણ કરી હતી. નમસ્તે.